વેલકમ બેક. સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે અને અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદના પગલે લોકોને ગરમીમાંથી તો રાહત મળી હતી, પરંતુ અમદાવાદમાં લાંબા વિરામ બાદ વરસાદનું ફરી આગમન થયું છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે તો કેટલાય વિસ્તારોમાં મેઘ મુશળધાર વરસી રહ્યું છે. શહેરના ઘાટલોડિયા, વેજલપુર અને એસજી હાઈવે પર પણ ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે તો કેટલાક સ્થળોએ ઝાડ પડવાની ઘટના પણ સામે આવી છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે વરસાદના પગલે ટ્વીટ કરી અને તમામ ડેપ્યુટી કમિશનરને ઝોનલ કચેરીએ હાજર રહેવા માટે પણ સૂચન આપી દેવામાં આવ્યા છે. તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને 6 કલાકમાં 4-5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો હતો અને જેના પગલે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. માત્ર 4 ઇંચ જેટલા વરસાદમાં જ 5 અંડરપાસ, અંડરબ્રિજ જે છે શહેરના બંધ કરવાની ફરજ પડી હતી અને જેથી કરી અને વાહન ચાલકો અને લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો અમદાવાદમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા જ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો અમદાવાદના આ દ્રશ્યો છે જ્યાં 4 ઇંચ જેટલા વરસાદમાં જ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ગોઠણ સમા પાણી ભરાઈ ગયા છે. વાડીનાથ ચોકના આ દ્રશ્ય છે. આપ જોઈ શકો છો કે વાહનોના ટાયર પણ ડૂબી જાય તેટલો વરસાદ ત્યાં છે, તેના પગલે પાણી ભરાઈ ગયા છે. તો ત્યાંથી અમારા રિપોર્ટર લાઈવ જોડાઈ ગયા છે, આનંદ બારોટ. આનંદ, 6 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તેના પગલે શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, હાલ શું પરિસ્થિતિ છે ત્યાં? જી ચોક્કસથી ભક્તિ, વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ મેઘરાજાની છે. જે સેકન્ડ ઇનિંગ હતી તે શરૂ થઈ ગઈ હતી. આશરે 3-4 કલાક જે વરસાદ પડ્યો તેમાં અમદાવાદ જે છે પાણીમાં ધરબોડ થઈ ગયું હતું. વાડીનાથ વિસ્તારની જો વાત કરવામાં આવે, અમારા કેમેરામેન છે યોગેશભાઈ પટેલ તમને અહીંના દ્રશ્યો બતાવશે કે ઢીચણ સમા અહીં પાણી ભરાઈ ગયા છે. સ્થાનિક જે અહીં લોકો છે તેમની વારંવાર જે છે વરસાદ જ્યારે શરૂ થતો હોય ત્યારે કોર્પોરેશનમાં જાણ કરવામાં આવે છે, પરંતુ જે છે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ટ્રાફિક જામની જે છે સમસ્યાઓ અહીંયા દેખાઈ રહી છે. લોકોને જે છે ઓફિસ જવાના ટાઈમિંગો છે ત્યારે ગાડીઓ બંધ પડી ગઈ છે, બાઇકો બંધ પડી ગયા છે અને લોકોને જે છે ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઢીચણસમા જે છે પાણી ભરાઈ જવાના હોવાથી વાહન વ્યવહાર અહીંયા જે છે તે સ્તબ્ધ થઈ ગયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીં વારંવાર જે છે કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ અહીં કોઈ પણ જાતનો નિકાલ થઈ નથી રહ્યો. લોકોની જે છે ઓફિસો છે તેની અંદર જે છે પાણી જતા રહ્યા છે. જેટલી મોટાભાગની BRTS બસો છે, પ્રાઇવેટ ટ્રાવેલ્સની જે બસો છે તે ખાસ કરીને હાલ સ્તબ્ધ થઈ ગઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો AEC બ્રિજ જે છે તે હાલ ભાવિકા બંધ કરી દેવામાં આવ્યો છે. આગળ નારણપુરા જે બ્રિજ છે તે પણ ઢીચણસમા પાણી ભરાઈ જવા હોવાથી જે છે બ્લોક કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો દર જે છે પ્રી મોન્સૂન તંત્રની જે કામગીરી છે તે પોકળ સાબિત થતી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. લોકોને જે છે સવારથી જ ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મહત્વપૂર્ણ વાત અહીં એ છે કે આ કરોડો રૂપિયાની જે છે ગ્રાન્ટ કોર્પોરેશનમાં ફાળવવામાં આવે છે તો ખરેખર આ ગ્રાન્ટ જાય છે ક્યાં? ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કેટલાક લોકો જે તેમને સવારે જે છે BRTS અને AMTSમાં જે છે સફર કરવાની હોય છે ભક્તિ, પરંતુ જે છે BRTS પણ જે છે પોતાના જે કોરિડોર છે તેમાંથી પસાર નથી થઈ શકતી. વાડીના ચોક ખાતે એક BRTS બસ છે તે પણ સવારથી બંધ પડી છે, કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી. અમારા કેમેરામેન છે તેમને કહીશ કે કોર્પોરેશન
પ્રકારની અહીં ગાડીઓ છે, બ્રિજ ઉપરના જે દ્રશ્યો છે તમને બતાવશે. લોકો સવાર વહેલી સવારથી જે સમસ્યાઓ પડી રહી છે તેને લઈને ખાસ કરીને લોકો હવે તંત્ર ક્યારે તેમની વારે આવશે તેની રાહ જોઈ રહ્યું છે. પરંતુ કોર્પોરેશનમાંથી હાલ કોઈ અધિકારી કે કોઈ કર્મચારી આવ્યો નથી. લોકોને જે છે સમસ્યા યથાવત છે. અહીં હું મારા કેમેરામેનને કહીશ કે તમને દ્રશ્યો બતાવું, જે સોસાયટીઓ છે તેના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે. ચોક્કસથી અહીં ઘણીવાર રજૂઆતો કરવા આવી હોવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી. ભક્તિ, મહત્વની વાત અહીં એ છે કે આ ગ્રાન્ટ જે ફાળવવામાં આવે છે તંત્ર દ્વારા એ આખરે જાય છે તો ક્યાં જાય છે? ગટર ડ્રેનેજની જે સુવિધાઓ છે અને જે સ્માર્ટ સિટી હેરિટેજ સિટીની જે અમદાવાદ વાત કરી રહ્યું છે ત્યારે જોઈ શકો છો કે આ કેવું મેટ્રો સિટી છે અને કેવું હેરિટેજ સિટી છે. પ્રાથમિક જે જરૂરિયાતો છે, સામાન્ય જે છે 3-4 ઇંચ જે વરસાદ પડ્યો છે તેની અંદર આ સમસ્યા ઊભી થઈ છે. વરસાદ બંધ થયે, ભક્તિ મહત્વની વાત એ છે કે વરસાદ જે બંધ થયો છે તેને 1-2 કલાક જે છે તે નીકળી ગયા છે. પાણી જે છે તે ઢીચણ સમા ભરાઈ ગયા છે ત્યારે આ પાણી ક્યારે ઓસરશે અને આ મુશ્કેલીમાંથી લોકોને ક્યારે રાહત મળશે તે એક મોટો અહીં પ્રશ્ન છે. અહીં જે છે સ્થાનિક જે પોલીસ છે તે ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે હાલ ઘટના સ્થળે આવી છે. પરંતુ મહત્વની વાત કહી શકાય કે કોર્પોરેશનની આ જે જવાબદારી છે કોઈ આવી નથી રહ્યું. રહીશો જે છે તે કોર્પોરેશનના અધિકારીઓ અને જે બાબુઓ છે તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ તેમની વારે કોઈ આવ્યું નથી. સવારથી સ્થાનિકો દ્વારા પણ જે છે તે કોર્પોરેશનમાં ફોન કરવામાં આવે છે, તંત્રને જે છે તે ફોન કરવા, પરંતુ કોઈ જવાબ મળી નથી રહ્યો. ત્યારે હવે આ જે લોકો છે તેમની વારે ક્યારે તંત્ર આવશે? જી ભક્તિ. જી, તો હાલ તો આ વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાઈ ગયા છે વાડીનાથ ચોકમાં અને વરસાદ બંધ થઈ 1-2 કલાક જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં પણ પાણી ઓસર્યા નથી ત્યારે સ્થાનિકોને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ તો? ભક્તિ, ચોક્કસથી જ વાત કરવામાં આવે તો જે રીતે મેં વાત કરી કે સવારથી જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને હું અમારા કેમેરામેન છે યોગેશભાઈ તેમને કહીશ કે તમને દ્રશ્યો બતાવશે કે જ્યાં જે કોલોની છે ત્યાં આગળ અવન જવનનો જે રસ્તો સ્થાનિક જે માર્ગ છે તે ખાસ કરીને બંધ થઈ ગયો છે. ગટરની કોઈ વ્યવસ્થા અહીં નથી. લોકો જે છે તંત્રની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હું કેમેરામેનને કહીશ કે થોડા નજીક આવશે ને અહીંયા જે સ્થાનિકો છે તેમની સાથે હું વાતચીત કરવા માગીશ જે રીતે અહીં તકલીફ પડી રહી છે. સાહેબ, ખાસ કરીને અહીં સવારથી તકલીફ પડી રહી છે, કેવી કેવી સમસ્યા છે? ફૂલ 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 બહુ તકલીફ છે પબ્લિકને. પાણીમાં ગાડીઓ બંધ થઈ ગઈ, બાઇકો બંધ થઈ ગયા, મેં અંદર પડી ગયેલા બાઇકો લઈને, એટલે બહુ બધાએ મદદ કરીને બહાર નીકાળી છે. તો ફૂલ ફૂલ તકલીફ છે, એટલા માટે સેવામાં પબ્લિક બહુ સવારથી ઊભી છે. ખાસ કરીને કોઈ કોર્પોરેશન કે કોઈ તંત્રને જાણ કરવામાં આવી છે ખરા તમારા દ્વારા? નહીં આવી. તો તમારી વારે આવ્યું છે? વારે તો તમે આવ્યા છો, બધા લોકો સેવામાં બહુ જ છે કે અત્યારે પોલીસ છે, વિડીયોવાલા છે, બહુ પબ્લિક છે, બહુ સેવા કરે છે, તો પાણીમાંથી નીકાળે છે બહાર. ચોક્કસથી ભક્તિ, તો જે છે અહીંયા સ્થાનિકોએ વાત કરી કે જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે રીતે સવારથી જે છે મેઘમહેર થઈ છે, ખાસ કરીને જે 3-4 દિવસથી જે બફારો થયો હતો તેમાંથી તો લોકોને રાહત મળી છે. પરંતુ જે 3-4 ઇંચ વરસાદ જે પડ્યો છે, સામાન્ય વરસાદ કહેવાય, 1-2 કલાક જે છે વીતી ગયા છે, પરંતુ જે છે લોકોના જે પ્રશ્નો જે સમસ્યાઓ છે તે હલ નથી થઈ. ખાસ કરીને અહીં સ્થાનિકો દ્વારા જે છે અત્યારે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ઘણા ફોન કરવા બાદ જે છે પોલીસ તંત્ર હાલ તેમની વારે આવ્યું છે અને ટ્રાફિક જામની જે સમસ્યાઓ છે તે નિવારી રહ્યું છે. અહીંયા કેટલાક ટ્રાફિક પોલીસ અત્યારે હાલ હાજર છે. કોર્પોરેશનોની જે ટીમ છે તે હવે કામગીરીએ લાગી ગઈ છે અને જે છે લોકોના પાણી જે છે ભરાઈ ગયા છે તે ખાસ કરીને અહીં ઉતારવામાં આવે તે રીતની કામગીરી છે. કેટલાક અધિકારીઓ આપણી સાથે. સાહેબ, કઈ રીતની અહીં સમસ્યાઓ છે? પાણીના મારાના હિસાબે પાણીનું જતું નથી, એના હિસાબે પાણીનું થોડી તકલીફ રહે છે. આપણા એમના એક અન્ય અધિકારીઓ છે તેમની સાથે વાત કરીશું. ચોક્કસથી જે છે પીઆઈ જે આવી ગયા છે તમે જોઈ શકો છો. આનંદ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આપણી સાથે રીમા દોશી જોડાઈ ગયા છે લોગાર્ડન વિસ્તારમાંથી સીધા લાઈવ. રીમા, અમદાવાદ શહેરમાં જે 6 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ત્યારે લોગાર્ડન વિસ્તારમાં હાલ શું પરિસ્થિતિ છે? જે ખાસ કરીને જ્યારે અમદાવાદની જો વાત કરવામાં આવે તો આજે જ્યારે વહેલી સવારે 5 વાગ્યાથી જે વરસાદ વરસવાનો શરૂ થયો હતો, ખાસ કરીને વરસાદ 8 વાગ્યા સુધી સામાન્ય પડતો હતો,
પરંતુ ત્યારબાદની જો વાત કરીએ તો 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીના જે 2 કલાક છે તેમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ખાસ તો તેમાં કહી શકાય કે પાણી ભરાવાની સાથે સાથે શહેરમાં આ વિસ્તાર જે છે તે છે લો ગાર્ડન વિસ્તાર, જ્યાં ઝાડ ધરાશાયી થયું છે, વૃક્ષ ધરાશાયી થયું છે. જી આનંદ, છેલ્લા 6 કલાકમાં જે 4 થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો હતો અને તેને 2 કલાકનો સમયગાળો વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી વાડીનાક વિસ્તારમાં તંત્રનું કોઈ અધિકારી સુધા ફરક્યું નથી, કોઈ જ કામગીરી ત્યાં પાણી નિકાલ માટે કરવામાં નથી આવી રહી, ત્યારે તંત્રનું શું કહેવું છે, શા માટે કોઈ અધિકારી અહીં પાણી નિકાલ માટે નથી આવ્યા? ચોક્કસથી ભક્તિ, વાત કરવામાં આવે તો જે રીતે 3 થી 4 ઇંચ વરસાદ પડ્યો હતો, પરંતુ હું કેમેરામેન કહીશ કે ફરી એકવાર દ્રશ્યો તમને બતાવશે કે ઢીચણસામાં પાણી જે છે તે રહી ગયા છે. પોલીસ તંત્ર દ્વારા હાલ જે છે ટ્રાફિક નિવારણ અને લોકોને જે સમસ્યા પડી રહી છે તેમને કોઓપરેટ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને કોર્પોરેશન દ્વારા જે છે ડમ્પિંગ સાઇટથી જે તેમના ડમ્પર છે તે અહીં લાવવામાં આવ્યા છે. પણ પરંતુ ભક્તિ, વાડીના ચોક અને જે છે નારણપુરા વિસ્તાર છે, એઈસી વિસ્તાર છે, આ 132 ફૂટનો જે મેઇન રિંગ રોડ છે મેટ્રો સિટીનો જે છે ખાસ કરીને કહેવાય મેઇન રોડ છે, અને આ મેઇન રોડથી જે છે હાઇવે અને અન્ય રોડ કનેક્ટ થતા હોય છે. પરંતુ અહીં દર વખતની જેમ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તે છતાં જે છે અહીં કોઈ કામગીરી. તો આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે અમદાવાદના વાડીનાથ વિસ્તાર જે વાડીનાથ ચોક છે ત્યાં ભારે વરસાદના પગલે પાણી ભરાઈ ગયા છે. 4 ઇંચ જેટલો વરસાદ 6 કલાકમાં ખાબક્યો હતો, પરંતુ છેલ્લા 2 કલાકથી વરસાદે વિરામ લીધો છે, તેમ છતાં પણ પાણી ઓસર્યા નથી અને સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આનંદ, હાલ જે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તેમના પાસેથી કેવી અપેક્ષા છે તે મદદને લઈને? ચોક્કસથી ભક્તિ, અગાઉ જણાવ્યું તે પ્રમાણે કે અહીંયા જે છે 4 થી 5 ઇંચ વરસાદ પડ્યો ત્યારે જે છે ઢીચણસામાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને અહીં કોર્પોરેશન દ્વારા અહીંયાના લોકોએ જે છે રજૂઆત કરી, ત્યારે કોર્પોરેશન દ્વારા અત્યારે હાલ તંત્ર અહીંયા જે છે ડ્રેનેજ લાઇનો છે તે ક્લિયર કરવા માટે તેમના અધિકારી અહીં આવી ચૂક્યા છે. ખાસ કરીને જે વાડીનાથ એઈસીનો જે બ્રિજ છે તે બ્લોક કરી દેવામાં આવ્યો છે. ટ્રાફિકની જે છે ઘણી સમસ્યાઓ થઈ રહી છે, તેના દ્વારા પોલીસ તંત્ર ખાસ કરીને અહીં આવી ગયું છે. મહત્વની વાત ભક્તિ એ છે કે અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં જે છે અહીં કોઈ પ્રકારની કામગીરી થતી નથી. કેમેરામેનને કહીશ પાછળ કે તમને દ્રશ્યો બતાવશે કે પોલીસ સ્ટાફ જે છે તે અહીં આવી ચૂક્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે ભક્તિ તો જે છે અહીં ડ્રેનેજ ખાસ કરીને કેટલાક વિસ્તારો છે ત્યાં જે છે ભૂગોળ ગટર લાઈન આવેલી છે. ખાસ કરીને કોર્પોરેશનની જે છે જવાબદારી તેમાં ક્યાંક ને ક્યાંક કચાશ દેખાઈ રહી છે, કારણ કે સ્વાભાવિક રીતે 3-4 ઇંચ જે છે વરસાદ પડે ભક્તિ તો પાણી ઓસરી જવું જોઈએ, સ્વાભાવિક વસ્તુ છે. પરંતુ હજુ સુધી વરસાદ બંધ થઈ જે છે 3 થી 4 કલાક થઈ ગયા તો પણ હજુ સુધી કોઈ પણ કાર્યવાહી તંત્ર દ્વારા નથી કરવામાં આવી. શા માટે વારંવાર આ રીતના દ્રશ્યો ચોમાસાની સિઝનમાં જોવા મળે છે? ઠેર ઠેર ભૂવાઓ અને ટ્રાફિકની સમસ્યાઓ ખાસ કરીને જોવા મળે છે. જી ભક્તિ. જી આનંદ, તો આપ અમારી સાથે જોડાયેલા રહેશો. હાલ સમય થયો છે 1 વિરામનો, વિરામ બાદ ફરી આપનો સંપર્ક કરીશું.